સુરાપુરા ધામ વતી તમને દિશા બતાવવામાં આવે છે ભાઈ. આમાં જોરાવા કેટલા આવ્યા, હાથ ઊંચો કરો. શરમાતા નહીં હો, પેટમાં પાપ રાખતા નહીં. બરાબર. હવે મને એકો જોરાએ શું થાય, જોરાએ શું થશે, એકો જોરાએ દુઃખ જતું રહેશે ખરું, એની ગેરંટી ખરી? કે હું કોઈને ટિપ્પણી નથી કરતો, હું કોઈનો વિરોધ નથી કરતો ભાઈ, પણ આ જગતમાં કોણ એવો માણસ છે કોકની મદદ મફતમાં કરે, એવો છે ખરો કોઈ? બતાવો મને. સત્ય તો બોલી શકો, અમથાત કોકનો વારો ન હવા દેતા ગામમાં, અહીં તો બોલો છે કોઈ? તો હું બીજાની યારે હરખામણી નથી કરતો. આમાં ઘણા એવા બેઠા છે, મેં નજર મારી છેલ્લા 15 વર્ષથી જોરાવાનો ધંધો કરે છે, સાચું કે ખોટું? તો જોરાએ કંઈ થતું નથી ભાઈ. હા, જે ભુવા ભગતને હુજે એ કે, પણ કામ તો પરમાત્મા જ કરે છે ને, માણા થોડો કરવાનો હોય. તો મારે તમને એ દિશામાં લઈ જવા છે. આજે અમે જે મહેનત કરીએ છીએ ને, આ રોજ આટલું માણસ આવે છે, આ કોઈ નાની વાત નથી. બધાને એવું થાય, અને પાછું અમે તમારા જેવું જીવન જીવીએ છીએ, દિવસે હું નોકરી જઉં છું ભાઈ, નોકરી કરીને આવ્યા પછી તમારી હાટે જાગું છું, એટલે હું કંઈ સારું કરું છું એવું તમને દર્શાવતો નથી. પણ બાકીનો ટાઈમ હું તમારા બધા માટે, કેમ કે ઈશ્વરે કંઈક પ્રેરણા કરી છે, જો મારી જેવાના જાગવાથી કોકનું ભલું થતું હોય તો એમાં મને કંઈ વાંધો નથી. પણ જાજુ દુઃખ તો ક્યાંથી આવે ખબર? આપણી ઈચ્છાઓથી આવે. નડતર ઓછું નડે છે, ઈચ્છાઓ વધુ નડે. તમે જોજો, મનની શંકા. તમને એમ થાય પાડોશીને લીંબુ બગડ્યું હોય ને ફળિયામ ઘા કરી હોય, તમને એમ થાય આપણે નથી બોલતા, દાને અમારી ઉપર કંઈક નાખ્યું, અને પાછું તમને ક્યાંય છે આવું કહેવાવાળા? કહે છે ને, ક્યાંયથી જોરાઈને જાઓ ને અઠવાડિયામ તમારા ઘર સામે લીંબુ પડ્યું હોય માનજો, પણ એ બગડી જ જતું નાખ્યું. એ તમે કંઈ ન જાણતા દે, હું જાણતો હોય. પણ હું તો નકર જાદુ ભણેલો ને અભણ માણસ છું, પણ ચોખ્ખું બોલું છું. માફક આવે એ આવે, નકર હું કોઈને કંકોત્રી લખતો નથી. અને આ કોઈની પાસે કદાચ તમે પાર્કિંગથી લઈને પ્રસાદીની ડીશ લીધી હોય, કોઈએ તમારી પાસે 5 રૂપિયા માગ્યા હોય, આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. કેમ કે મેં મારા સ્વયંસેવકને એવા સંસ્કાર નથી આપ્યા ભાઈ, કે આવવાવાળાનું થાય તો તમે મદદ કરી શકતા હોય તો જ સેવામાં અહીં આવજો, અને તમે જો પિકનિક માટે આવ્યા હોય તો ખાઈને રૂમમાં જઈને હુઈ જજો. સમજાય હે? કે એક જે માણસ થાકી ગયું છે, આમાં અમે એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ. બાકી કામ તો દાદા જ કરે, હું નહીં હોય તો એ રહેશે, અને કોઈ આવવાવાળો સારો હોય છે તો આનું આ ચાલશે. મારી ઉપર સિક્કા નથી માર્યા કંઈ. સમજાય હે? શું સમજાણું કહો? તો આ જોવરાવાનું એમ ને, કે માનું છું હું હોય નડતરે હશે, ભૂતપલિતે હશે, કોઈનો વિરોધ ન કરતો, હશે મેલી વિદ્યા હશે, મૂઠ ચોટે હશે, હું ના નથી પાડતો. પણ જો આપણું ભજન હોય, માણસ આપણે કહેવાય છે ને કે આમ એના હાથમાં એટલી તાકાત હોય, 2 જણાને વાળ જાલીને પછાડી દેતો હોય. સમજો, હું દેશી જ બોલીશ અને ક્યાંય લખેલું નથી બોલતો, જે દાદા ભુજવાડે એ જ બોલું, હું ક્યારેય વાંચીને બોલતો નથી, ભણેલો જાજો શું નહીં. પણ એને અશક્તિ આવે તો એને બાવડું જાલીને દવાખાને લઈ જવો પડે છે ને. કેવી કોક પૂછે તો કે આ તો ભાઈ ઘણ જેવો માણસ હતો, અશક્તિ આવી જાય એટલે 2 મહિને ખાટલામાં છે. એમ કોકનું ભૂતપલિત મેં પેલી મૂળ ચોટ ક્યારે આવે, કે આપણામાં અશક્તિ આવે. આપણી શક્તિ રહીને આપણો ધર્મ
એ આપણેથી બે ડગલા પાછો હટ્યો હોય તો કોકનું આવે, બાકી હું નથી માનતો કોઈનું આવે. ભાઈ આ ફરું છું બજારમાં તમારી દુકડી આવે. ભગવાન ઉપર જો આપણને પરમાત્મા ઉપર ભરોસો હોય ને, અને કર્મ કરવું જરૂરી છે. ક્યારે એ અપેક્ષા લઈને અહીં ના આવતા કે હવે દાદાએ જોરાવા જઈને કાલ પૈસાના દરડા થાય તો હું ટિફિન લઈને નોકરી ના જતો હોત. પણ અહીંથી એ શીખવાડવામાં આવે છે કે સાચા રસ્તે નીતિ ધર્મે હાલો. બીજું મારે તમને ઉદાહરણ એ આપવું છે કે કદાચ હોટલમાંથી, કદાચ ક્યાંક રેસ્ટોરન્ટમાંથી તમે કદાચ 1000 રૂપિયાની ડીશ લાયા હોય અને જમવામાં એ કદાચ 2 પાર્સલ બચી ગયા હોય, પણ જો બીજા દિવસે દુર્ગંધ આવતી હોય તો એ તમે કે તમારા બાળકોને ખાવાનું આપો છો? સત્ય બોલજો. બીજાને મોઢા મગ ભર્યા હા બાજુ, હા કે ના તો બોલો. ના આપતા ને કેમ? કે એ દુર્ગંધ મારે છે, એ ખાવા લાયક નથી રહ્યું. તો ક્યારેય તમારી પ્રજાને, તમારા દીકરી દીકરાને એવી સંપત્તિ વારસામાં ના આપતા કે જે અનિતિથી ભેગી કરી છે. ભાઈ એ નહીં પચે, એ ક્યારેય ન પચવાની. સમજાય હે? પછી આપણે કહેવી કે અમે જે તે સમયે આ હતું ને અત્યારે અમે આમ છીએ. પણ તું આગળ વિચાર લે કે ત્યાં કંઈક આવું જ કરીને આવું ભેગું કર્યું હતું ને એ જતું રહ્યું છે, બીજું કંઈ છે અને છે. ઘણા જોવું આપણે હવે થોડી રમવું જ નહીં હોય, કારણ કે હું તો અભણ માણસ છું અને આપણે કોઈ, મારે તમારે બધાને વચ્ચે જીવવાનું. ગમે એવો વેળા આવે ને, ઠાકર ગમે આ બેહાડ દે, મારે તમારે બધાને વચ્ચે જ જીવવું છે. ભાઈ આ જે હવારનું હોય છે બધાને ખબર હતી કે હું તાપનો આખો દિવસ ત્યાં જ બેઠો હતો. ક્યાં હતો? હવારના હોય એ જોયો હોય કહો, નકર બહાર તમારું જે થાય એ હું રૂમમાં એસી ચાલુ કરીને ના બેજો. પણ તમે આવવાવાળા દાદાના મહેમાન છો અને આપણા આંગણે મહેમાન આવ્યો હોય તો જેટલી આપણે એની માવજત કરીએ છીએ ને એવી અમે તમારી કરવાની કોશિશ કરીએ. તા તો આમ આમ લથડિયા ખાતો હોય, પેલા આજનો જી અહીં આવ્યો તારે જ મૂક્યું હોત ભલામણ. પાછા એના હગાવાલા હોય એ આપણને કહે કે આ તો આને ફૂલ રેડીને લાયા છે, છેલ્લી વાર જ છે ને એમ. ત્યાં અમારે હાચવવાનો અહીંયા આવી. હા, કહેવાનો એ ઉદ્દેશ. અને બીજું કે કહેવું તો નહોતું પણ ભલે ખોટું લાગે બહેનોને. ઘણા બહેનો રહ્યા ને આ પંચાયતવાળા, હું જોઉં એ નીકળ્યા ને તો અહીં અહીંથી ચોકી કરતા, લાલિયાના પપ્પા અંદર જ્યાં ત્યાં અત્યારે લગીને ધ્યાન રાખ્યું હોત તો એ દારૂ એ સડ્યો જ ના હોય. સત્ય બોલ્યો ને, એમ કડવું લાગશે પણ મારી પાસે આવું જ છે કે આપણે હવે એ ચિંતા દાદાને સોંપી દો. અહીંયા અહીં ના અહીં ઉપર ટીંગાઈ જાય અહીંયા આગળ. એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું. જે કંઈ આપણું દુઃખ દારિદ્ર છે ટૂંક સમયની અંદર 10-15 દિવસમાં હમણાં પાટો છો પત્યો છે એટલે થોડી વ્યવસ્થા થઈ જાય, અને જો દાદાની રજા બને તો કદાચ જે કંઈ અમારેથી થશે એ બધાને ઉત્તર અપાય, બધાને પ્રશ્નના જવાબ મળે એવી કંઈક ગોઠવણી અમે કરશું. ભાઈ પણ ભાઈ હા, એને એવું ના કહેતા તેમ તેથી કીધું 10 દાડાનું. હા એમ કોઈની ફી લઈ લીધી ને યાડવાજમાં. સમજાય હે? એટલે વાત હતી ભારતના નાગરિકની. તો આપણે આ ધરતી ઉપર જન્મ લીધો છે અને આપણે તમે બધાએ હું કેમ રાતે શાંતિ હોઈ શક્યું ખબર? કે સીમાડા ઉપર આપણી જે આર્મી છે, આપણી મિલિટરી છે, કોઈ પણ બટાલિયન છે, એ રાત દાડો જાગે છે ત્યારે સીમાડાની અંદર દૂષણો નથી આવતા. ભાઈ સમજાય હે? અને આ કેમ કહું છું કે બધા વીરલાઓ છે અને આ વીર છે એટલે એને યાદ કરે, કોઈ હારું લગાડવા નથી કરતો. પણ એ તો સીમાડા ઉપર નજર રાખીને બેઠા છે અને આપણી હાટું જરૂર પડે તો પ્રાણની આહુતિ આપી દે છે. પણ અંદરની વ્યવસ્થા ના બગડે, કોઈ આપણા ઘરે ચોરી ના કરી જાય, કોઈ બેન દીકરીને રંજાડે નહીં. એટલે ઘણી વ્યવસ્થા પોલીસ SRP હાથે બધી આપણી સેવા માટે લગાડી છે ને, લગાડી હે કે આપણે
એમનાય ઋણી છે કે રાત દાડો એ જાગે તારે આપણે શાંતિથી હોઈ શકીએ છીએ. સમજાય હે? એટલે આપણે બધા જે રહ્યા ને એ એક સૈનિક જ છે, અને કંઈ સેવા ના કરીએ કહો તો મેં કીધું એમ કોઈને ના નડો એટલે આપણું સૈનિક પણ હું આવી ગયું. સમજાણું? કેટલાને સમજાણું? હવે છતાંય કોઈને બહુ દુઃખ હોય તો આપણે જોઈશું કેટલાને જોરાવવાનું કહો. સરસ. હવે કોઈ આવતા નહીં હો બાપુને મળવાનું એમ. હા એમ પાકું જ કરી લો હું એટલે માથો દુખાવો નહીં કે. હવે હમણાં વ્યવસ્થા ના બગડે થોડું બધું કામે ચાલુ છે, કારણ કે ગરમીનો ટાઈમ છે એટલે પાણીની અમારે વ્યવસ્થા કરવી પડે, એટલે બધું ધ્યાનમાં લઈને બધી બાજુ કામ ચાલુ છે. પણ ટૂંક સમયમાં તમારા પ્રશ્નનો ઉત્તર મળે એવી કંઈક વ્યવસ્થાની જોગવાઈ અમે કરશું. પણ એક નક્કી કરી રાખજો કે કોઈ પણ સ્વયંસેવક કે અહીં આવવાવાળાના કોઈને પર્સનલ રિલેશન ન બનાવવાના. કેમ? કે હું કોઈનું મારા બાપનું નથી રાખતો, હું કોઈનું રાખવાનો નથી. અહીં બધાએ હરખા. સમજાય હે? આ પછી આવીને એવું ના કહેતા ફલાણો માણા હતો ને એને કીધું હતું કે અમને નંબર લેવડાવી દે, 2000 લઈ ગયો હજુ આવ્યો નહીં. એ તમારી જવાબદારી. ક્યાંય કોઈ જાતનું કોઈની પાસે 5 રૂપિયા માગવામાં નથી આવતા. બીજું કે હું ગર્વથી કહું છું કે મારા ઠાકરે કશું દીવો કરવા તેલ નહોતું તોય લાંબો હાથ ન કરવા દીધો. એટલે જીવનમાં ક્યારે કોઈ પણ આ દાદાના નામ નિમિત્તે ફંડ ફાળો માગવા આવે તો એ અમારા માણસો નહીં હોય, ક્યારેય આપતા નહીં ભાઈ. આ ઘણા નીકળી પડ્યા છે અત્યારે. તમને એમ થાય કે દાદાને આપણે માનવી છે, 2 કિલો ઘઉં આપો, એ અમે કોઈ નહીં ભાઈ, લોહી રેડી દેવાવાળા છે, માગવાવાળા નથી ભલામણ. સમજાય હે? એટલે ફરીથી સમય મળશે તો ફરીથી આ રીતે જે કંઈ દાદા હુજવાડ છે, મેં પહેલાંય કીધું જાજુ ભણેલો નથી પણ પરમાત્માના માચમથી, કારણ કે નકર અત્યારે આ માયક છે હારા હારા વીટળાઈ જાય છે. સમજાય છે ને? અને આ તો વગર વાંચે બોલવાનું છે. પણ જેની અસીમ કૃપા છે, જેના દયાથી, જેને હું હૃદયના ભાવથી માનું છું, એટલે બધાએ 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. પાપ લાગે તો હું લઈ લઈશ, પૂન થાય તમારામાં જમા.